જે રીતે આખો મામલો વડોદરામાં સામે આવ્યો છે, સંસ્કારી નગરીમાં એક આકાશ પટેલ નામના યુવકે જે અસંસ્કારી ભર્યું કામ કર્યું છે, ચોક્કસથી ગોત્રી પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આખી જે સમગ્ર ઘટના છે, ઘટના વિશે આપણી સાથે ઉપસ્થિત છે વાતચીત કરવા માટે સુસરા સાહેબ, ડીસીપી છે. સર, આખી ઘટના શું છે, કેટલો ગંભીર મામલો છે, કયા પ્રકારની કાર્યવાહી આપણા દ્વારા થઈ છે? જી, ગોત્રી પોલીસ સ્ટેશનમાં ડે બિફોર યેસ્ટરડે પરમ દિવસે આ બહેનો જે છે, આપણે પ્રિન્સ વિલા સોસાયટીના બહેનો, એમને પોતાનું ક્લબ હાઉસ છે અને ત્યાં સ્વિમિંગ પુલ છે, અને ક્લબ હાઉસમાં પોતે સ્વિમિંગ કોસ્ટ્યુમમાં બહેનો સ્નાન કરતા હતા 6 વાગે. એ વખતે બાજુની સોસાયટી જે છે અર્થ સોમનાથ, એમાં 78 નંબરની અંદર એક આકાશ ભાઈ પટેલ આ નામનો એક ઈસમ જે છે, 30-32 વર્ષની ઉંમરનો, ને પોતે ટુવાલ પહેરેલી હાલતમાં ઉપરના ખુલ્લા બદને પોતે પોતાના મોબાઈલથી વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરતો હતો. બહેનો જે સ્વિમિંગ કોસ્ટ્યુમથી નહાતા હતા, એ દરમિયાનમાં આ કેસના જે ફરિયાદી છે, જેમાં ગુનો દાખલ થયેલ છે, એ બહેને અને એની સાથી બહેનો, એને બહેને પૂછ્યું કે ભાઈ તમે આ કેમ આવું કરો, તમને શરમ આવી જોઈએ. તો ત્યારે એને કીધું કે ભાઈ તમે આવું કંઈ, એ મારી મરજી, એમ કહીને સરખો જવાબ ના આપ્યો અને અપશબ્દો બોલીને પછી એવું બહુ વધારે કંઈ બોલશો તો વિડીયો વાયરલ કરીશ, આ પ્રકારની વાતો બહેનોને કરી. અને ત્યાર પછી આ બહેનો એમના પરિવારના સભ્યો સાથે આ ઘટનાની જાણ કરી અને એને મેનેજમેન્ટ વગેરેને કહ્યું હશે કે ભાઈ અમારી સાથે આવી રીતે કોઈ બનાવ બન્યો છે, તો એને ધ્યાનમાં રાખીને પછી એ લોકોએ બધા પરિવારના સભ્યો સાથે, સોસાયટીના કેટલાક આગેવાનો સાથે એ બહેનો અને એ લોકો પોલીસ સ્ટેશન આવ્યા, અને પોલીસ સ્ટેશન આવ્યા અને પોલીસે તરત ગઈકાલે ફર્સ્ટ મતલબ 2019 આઈપીસી 354 ક અને 294 ખ મુજબની ફરિયાદ પોલીસે તાત્કાલિક લઈ લીધેલ છે અને આરોપીની પણ તાત્કાલિક ધરપકડ કરેલ છે અને વિશેષ તપાસ ચાલુ છે. સર, કઈ દિશામાં તપાસ ચાલે, કારણ કે વાત એવી પણ મળે છે કે ભૂતકાળમાં પણ એને આ પ્રકારની હરકતો કરેલી છે, તો શું એના મોબાઈલને એફએસએલમાં મોકલાશે અથવા તો અન્ય કોઈ તપાસ થશે? જે કોઈ ટેકનિકલી સંસાધનો અને જે કોઈ તપાસના માધ્યમો છે, એ તમામ માધ્યમોને પ્રોપર સદુપયોગ કરીને આ તપાસના મૂળ સુધી જવામાં આવશે આ ઘટનાના, અને પોલીસ નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરી રહી છે. સર, અત્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યું, કેટલા દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા છે, તો કેટલા દિવસના રિમાન્ડ આપણને મળ્યા જેવું? અત્યારે પ્રક્રિયા કોર્ટ નામદાર કોર્ટમાં આ સમયે ચાલુ છે, એટલે થોડી વાર પછી અમે આપણે કહી શકીશું. સર, એક મુદ્દો એ પણ છે કે પોલીસ પર આરોપ લાગી રહ્યો છે કે પોલીસ આરોપીને બચાવી રહી છે, કેમ આરોપીને બચાવવાનું પોલીસને જરૂર પડી રહી છે? પોલીસ અમે કસ્ટડીમાં રાખેલ છે, સમય મર્યાદામાં કોર્ટમાં રજૂ કરેલ છે, તો આમાં તો કોઈ પ્રશ્ન આવતો નથી. એક આરોપી છે, આરોપીને એસી રૂમમાં રાખવામાં આવે છે અને એસી રૂમમાં એનું નિવેદન લેવામાં આવે છે, મીડિયાથી દૂર રાખવામાં આવે છે, તમારા પીઆઈ સમક્ષ પણ અમે રજૂઆત કરી, ત્યાં સ્થાનિક પીએસઆઈને પણ રજૂઆત કરી, એમને પણ એનો ફોટો પણ ના પાડવા દીધો. કે ના આવે આવી વસ્તુ, મને કોઈ પણ મિત્રોએ ધ્યાને મૂકી હોત તો ડેફિનેટલી આપણે ઇન્સ્પેક્ટર આપના પણ ધ્યાન પર મૂકવા માટે અનેકવાર આપનો સંપર્ક કરાયો, પરંતુ આપનો સંપર્ક ના થયો. આપને ખ્યાલ હશે કે હું એક અગત્યની મીટિંગમાં અમારા સિનિયર અધિકારીઓ સાહેબ સાથે હતો અને એ દરમિયાન માનનીય સીએમ સાહેબની પણ મતલબ વિડીયો કોન્ફરન્સ હતી, એટલે આ સંજોગોમાં મારાથી ફોન રિસીવ થઈ શકે એમ નહોતો. એટલા માટે એક સામાન્ય આરોપીને મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતો હોય છે, તો આ આરોપીને કેમ મીડિયા સમક્ષ રજૂ કરવામાં નથી આવતો? બધાને ફોટા આપેલ છે અને આ બાબતની રજૂઆત જો અમારા પહેલે મને કોઈ આ બાબતે કરી નથી. એક ચોરીનો પણ આરોપી પકડાય તો પોલીસ રીતસરની પ્રેસ કોન્ફરન્સ કરતી હોય છે, તો આ આરોપીને કેમ પ્રેસ કોન્ફરન્સ કરીને પોલીસે મીડિયા સમક્ષ રજૂ ના કરી? અમે પ્રેસ કોન્ફરન્સ કરી છે, ઓલરેડી કરી છે, આપ થોડા લેટ છો. આરોપીની વાત છે સર, આરોપી માટે પણ અમે આરોપીને મીડિયા સમક્ષ નથી લાવ્યા. હવે એના માટે હું ત્યારે અહીં હતો નહીં અને અન્ય જવાબદારીમાં હતો, એટલે આ બાબતે મને જાણ નથી થઈ. તો એવું થઈ શકે કે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો અને કોર્ટમાંથી એને જામીન મળી ગઈ અને એ આરોપીને બારોબાર રવાના કરી દેવામાં આવે? ના, એટલે પોલીસ પોતાનું કામ તટસ્થ રીતે કરી રહી છે, એટલે આ વિશેષ કોઈ અવકાશ રહેતો નથી. બિલકુલ શિવાની, આપે જોયું કે જે આખો મામલો સામે આવ્યો છે, ચોક્કસથી ક્યાંક ને ક્યાંક જે આરોપી છે, આરોપીને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, છાવરવાના પ્રયાસ થઈ રહ્યા છે, અને આરોપીને મીડિયાથી સતત પોલીસ દૂર રાખી રહી છે. હવે આવું કરવા પાછળનો પોલીસનો શું હેતુ હોઈ શકે, એ સૌથી મોટો સવાલ છે. ચોક્કસથી પોલીસે ધરપકડ ગણતરીના કલાકોમાં આરોપીની કરી લીધી છે, પરંતુ જે રીતે એક આરોપી સાથે જે પ્રકારનું પોલીસનું વર્તન હોવું જોઈએ, એવું વર્તન નથી, એક મિત્ર જેવું વર્તન છે. એને એસી ચેમ્બરમાં રાખવામાં આવે છે, ખાનગી ગાડીમાં લઈ જવામાં આવે છે, મીડિયાથી એને દૂર રાખવામાં આવે છે, મીડિયાને તેનો ફોટો પણ આપવામાં નથી આવતો, માત્ર એક સામાન્ય ફોટો આપી અને પોલીસ અધિકારીઓ સંતોષ માને છે. જો સામાન્ય આરોપીને કોર્ટમાં જો મીડિયા સમક્ષ રજૂ કરવામાં આવતો હોય, પ્રેસ કોન્ફરન્સ કરી અને પોલીસ ક્રેડિટ મેળવતી હોય, તો આટલા સંવેદનશીલ આ જે ગુનાની અંદર કેમ પોલીસ આરોપીને મીડિયા સમક્ષ નથી લાવતી અને કેમ આ પ્રકારની તેને ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, આ સવાલનો જવાબ પોલીસ અધિકારીઓ પાસે નથી. શું ખરેખર
આ જે આરોપી આકાશ પટેલ છે એ ધનવાન છે, રૂપિયાના વગવાળો છે, રાજકીય વગવાળો છે, એટલા માટે આ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે કે બચાવવામાં આવી રહ્યું છે? શું ખરેખર મહિલાઓને જે અધિકાર હોય, મહિલાને જે ન્યાય મળવો જોઈએ એ ન્યાય મળશે ખરો? માત્ર 354 એટલે કે શારીરિક છેડતીનો જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને સંતોષ પોલીસ માની રહી છે આ જામીનપાત્ર ગુનો છે, ચોક્કસ એવી શક્યતા છે કે કોર્ટમાંથી લઈ ગયા બાદ તેને જામીન પણ મળી જાય, આવા સંજોગોમાં પોલીસની કાર્યવાહી પર નજર રહેશે. બિલકુલ.